નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર. સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સમગ્ર સૌરાષ્ટ્રમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ, ક્ષત્રિય સમાજમાં રોષ. જામનગર વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા અકસ્માત. ભાવનગર રેન્જ આઈજી વડા દ્વારા વિધાનસભા ચૂંટણી મુદ્દે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદન બાદ ગોંડલ ખાતે સમાધાન અને પરસોત્તમ રૂપાલા દ્વારા બે હાથ જોડી માફી માંગવામાં આવી, છતાં ધાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના ધાંગધ્રા રાજપૂત ક્ષત્રિય સમાજ આગેવાનો દ્વારા તારીખ 30 માર્ચના ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. મોટી સંખ્યામાં ધાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરાતા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા હોય ત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધ કરતા ધાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. અહેવાલ ભગીરથસિંહ પરમાર. આજે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને અમે આવેદન દેવા આવ્યા છીએ. ક્ષત્રિય સમાજ દ્વારા ધાંગધ્રા તાલુકાના અને કોંડ ગામના ક્ષત્રિય સમાજ દ્વારા જે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે લોકસભાના અત્યારે ઉમેદવાર છે ભાજપના, તેને ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તે અયોગ્ય ટિપ્પણી છે અને આવનારા સમયની અંદર એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ક્ષત્રિય ગુજરાતની અંદર 70% જેટલું વોટિંગ ક્ષત્રિયનું છે. ક્ષત્રિયની એટલી તાકાત છે કે એક વ્યક્તિ 10-10 વ્યક્તિ વોટિંગ કરી શકે છે. બીજા સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે એટલે અમારી જો આવનારા સમયની અંદર ભાજપ અમને એને સમાજ કરતા રૂપાલા સાહેબ વાલા હોય તો આવનારા સમયની અંદર ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરશી, કોઈ મતદાન કરવા નહીં જાય. ક્ષત્રિય સમાજ અમારી અમે ધાંગધ્રાથી ચેલેન્જ આપી છીએ. લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા માફીનો વિડીયો અને માફી ગોંડલ ખાતે માગવામાં આવી, છતાં પણ ગોંડલ ખાતે જે માફી માગવામાં આવી છે ત્યારે કે પદ્મદીપા વાળા કે ઘણા બધા ક્ષત્રિય આગેવાન હતા તેમને જે ખરેખર ક્ષત્રિય સમાજની જ આ મીટિંગ હતી કાલ ગોંડલ ખાતે, તો ક્ષત્રિય સમાજને એન્ટ્રી કરવામાં દેવામાં નથી આવી અને સરકાર દ્વારા કે ક્યાંક ને ક્યાંક પોલીસને આગળ કરી અને જે ખરેખર જે આમાં ફક્ત ને ફક્ત કાલ ભાજપની જ મીટિંગ હતી, કોઈ ક્ષત્રિય સમાજની મીટિંગ નહોતી. આગામી દિવસોમાં શું આપનું આયોજન રહેશે? આગામી દિવસોની અંદર અમારું આયોજન એવું રહેશે કે તાત્કાલિક ભાજપ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે જઈને જે લોકસભાની અંદર જે ક્ષત્રિયનું વર્ચસ્વ છે પ્રભુત્વ છે ન્યાકણે ચૂંટણીનો બહિષ્કાર કરશે. મારું નામ ઝાલા પ્રવીણસિંહ દિલીપસિંહ, મારું ગામ કોંડ. હું ક્ષત્રિય સમાજ દ્વારા અમારા કોંડ અને ધાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાજી અમારા બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે તો મારી એટલી જ માંગ છે કે ભાજપવાળાને કે ભાઈ એમની ટિકિટ કેન્સલ થવી જોઈએ, એ જ એમની માફી છે. અમે તો દિલથી ભાજપ સાથે છીએ જ તે અને રહેવાના જ છીએ, પણ આમની ટિકિટ કેન્સલ થવી જોઈએ. 110% જો કેન્સલ ટિકિટ નહીં થાય તો એના પરિણામ આગળ ભોગવવા તૈયાર રહેજો.